નમસ્કાર આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી વિષય થર્ડ લેંગ્વેજમાં સ્વર અને એની માત્રાઓની ઓળખ એમાં ઈ અને ઊની માત્રાઓ જોઈશું તો સૌથી પહેલાં આપણે ઈની માત્રા જોઈશું ઈ એના પરથી શબ્દ છે ઈદ ઈસ ઈડલી ભાઈ મીઠાઈ બાઈ રાઈ ચઢાઈ ચટાઈ આ જે ઈ છે એ મોટી ઈ છે આપણે મોટીની માત્રા જોઈશું હવે આ છે દીર્ઘયની માત્રા જે અક્ષરની પાછળ લાગે છે શબ્દ જોઈએ માછલી બકરી ઈડલી ચકરડી નદી સરદી દહીં ખીર કડી ગરમી ગીત ગીધ ધરતી ગીતા અને વાણી વાણી ગીતાની મોટી બહેન છે દાદી માએ ખીર બનાવી ખીર ખાઈને ગીતા બહાર ગઈ બહાર વાણી વાર્તાની ચોપડી વાંચતી હતી તે વાર્તા એક છોકરીની હતી વાર્તાનું નામ ભોળી છોકરી હતું તે છોકરી ઘણી ભોળી હતી તે બધાની મદદ કરતી હતી હવે એના પરથી આપણે એના ક્વેશ્ચન જોઈએ તો ગીતાની મોટી બહેનનું નામ શું હતું તો એનો જવાબ છે વાણી દાદીમાં શું બનાવે છે તો ખીર વાણી શું વાંચ વાંચી રહી હતી વાણી વાર્તાની ચોપડી વાંચી રહી હતી વાર્તાનું નામ શું હતું વાર્તાનું નામ ભોળી છોકરી હવે આપણે ઊ જોઈશું નવું એના પરથી શબ્દ છે ઉપહાર ઉપવન ઉપવન એટલે કે બગીચો શબ્દો છે ઉર ઉષા ઉમા ઉઘાર ઉછળ ઉદય ઉધરસ ઉકાળ હવે આપણે ઊની માત્રા જોઈશું રસો ની માત્રા છે જે અક્ષરની નીચે લાગે છે શબ્દો છે બુલબુલ ગુલાબ ટુવાલ પુલ ગુરુ સાબુ સુધા સુથાર કુમુદ સુભાષ મધુર અરુણ સૂર ઘૂણ મુગટ ઢીંગલીની સાડી એક ઉંદરડી હતી આખો દિવસ તે આમ તેમ કોતરતી રહેતી એક દિવસ રીનાની ઢીંગલી બહાર પડી હતી ઉંદરડી ઢીંગલી પાસે ગઈ કટ 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 કરતી ઉંદરડી કોતરવા લાગી તેણે ઢીંગલીની સાડી કોતરી નાખી રીના દોડતી આવી ઉંદરડી બીકની મારી ભાગી ગઈ રીના ઢીંગલી ઉપાડીને ઘરમાં લાવી રીના બહુ જ ઉદાસ થઈ ગઈ દાદીમાં કપડું લાવ્યા ઢીંગલી માટે નવી સાડી બનાવી નવી સાડી પહેરીને ઢીંગલી ખુશ થઈ ગઈ હવે રીના પણ ખૂબ રાજી થઈ ગઈ એના પરથી આપણે ખાલી જગ્યા જોઈશું વાક્ય પૂરાં કરો ઉંદરડી સાડી કોતરી ગઈ બીજું છે ઉંદરડી ભાગી ગઈ દાદી કપડું લાવ્યા થી ખાલી જગ્યા છે ઢીંગલીની નવી સાડી બનાવી